नमस्कार। कि गम का निवेश और बदले में ठहाकों का मुनाफा, हंसी का कारोबार है अपना और खुशी की लेन देन। तो मारो आ हास्यनो कारोबार લઈને ફરી એક વખત એક નવા દિવસે તમારા બધાના ચહેરા પર મુસ્કરાટની બોણી કરવા માટે આપનો મિત્ર અમિત ખુવા, એટલે કે હું જાતે પોતે હાજર છું। આવું મીઠું મીઠું બોલું ને તો એક ભાઈ મન કે ગુલાબજામુની ચાસણી ખાઈને આવત ઘેર થી, કે કેવું ગળ્યું ગળ્યું બોલો તો મન કે ડાયાબિટીસ થઈ જાય એવું। એટલે એવું નથી, હું અમદાવાદનો છું પણ મારા બહુ બધા મિત્રો કાઠિયાવાડી છે ને, એટલે મેં કીધું આવું મીઠું મીઠું બોલી જવાય, પણ બહુ અઘરું અઘરું પડ્યો સાહેબ। આવું મીઠું મીઠું બોલતો હોય ને મારા જેવા લોકોથી બહુ સાચવીને રાખવું, કારણ કે ગમે ત્યારે ડાયાબિટીસ કરાવી દે। પાછા અમે સલાહ આપીએ, હું સલાહ આપું ને ત્યારે બહુ જબરદસ્ત થવું, તમે મને જિંદગીમાં રૂબરૂ ક્યારેક મળો તો આમ પકડી જાય ને અમિતભાઈ છે, એવું ના કરતા તમે મને ખાલી કંઈક પૂછજો સવાલ, હું તમને સલાહ આપીશ, જોજો બહુ મજા આવે એવી સલાહ આપું છું। એકવાર એવું થયું હતું, એક જણો મારી પાસે મન કે એક પ્રોબ્લેમ છે, મેં કહું બોલો મન કે એની સલાહ તમારી પાસે હશે જ, મેં કહું કઈ રીતે હે, મને ક્યારે હશે જ, મેં કહું હું અનુભવી લાગુ છું, એવું નહીં કે જગતવ્યાપી સર્વવ્યાપી પ્રોબ્લેમ છે મન કે દુનિયાના દરેક માણસ પાસે, મેં કહું એવા પ્રોબ્લેમનો સોલ્યુશન તો હોય જ બોલ, મને કે તારી ભાભી મને વેલણ અને વેલણ છુટ્ટું મારે, મેં કહું જો આ છે ને બહુ જૂનું થઈ ગયું, મેં કહું આ બધા જોકમાં હું કહેતો હોઉં છું, એવું નહીં મને કે તું જોક કે છે વાત જુદી છે, આ રિયલ લાઈફમાં વેલણ અને વેલણ મારે છે, કંઈક સાચું સોલ્યુશન હોય કે વેલણથી મારવાનું બંધ કરે તું બોલ, મેં કહું ઓકે આ પ્રોબ્લેમ સિરિયસ છે જોક નથી। મેં બહુ વિચાર્યું પછી મેં સવાલનો જવાબ આપ્યો, મેં કહું જો કંઈ નહીં કરવાનું, રોટી મેકરનો કોન્સેપ્ટ ખબર છે મન કે, એટલે મેં કહું રોટલી એની જાતે બની જાય એવું મશીન આવે મન કે, મેં કહું તો ઘરમાં વસાઈ દે મન કે, એથી શું થાય, મેં કહું વેલણ જ નહીં રે ઘરમાં મારશે સેનાથી, અને કારો આઈડિયા જોરદાર છે, બીજા દાડે રોટી મેકરનું મશીન લઈ આવ્યો, બીજા દાડે મને મળ્યો મને કે વેલણ જ ઘરમાંથી ગાયબ, માર પડવાનો બંધ, મેં કહું સરસ। અઠવાડિયે 10 દિવસ પછી શ્રીધરભાઈ એનો એ ભાઈ મને પાછો મળ્યો, આવીને મન કે અમિતભાઈ, મેં કહું બોલા, મને કહે વોશિંગ મશીન કેટલાનું આવે, તઈ ખબર પડી વેલણ પત્યું ધોકાવાળી ચાલુ થઈ, મેં કહું હવે વોશિંગ મશીનમાં મોંઘું પડશે ભાઈ, પણ બહુ અદભુત સાહેબ, પણ મારા પર વિશ્વાસ રાખો તો હું તમને સોલ્યુશન આપું, દુનિયામાં લોકોને વિશ્વાસ જ નથી, એટલો બધો અવિશ્વાસ થઈ ગયો છે, કોઈને કોઈના પર ભરોસો જ નહીં સાહેબ। હું તમને એક્ઝામ્પલ આપું, જુઓ એક્ઝામ્પલ એટલું જબરદસ્ત છે, તમે કોકને એમ કહેશો ને કે આકાશની અંદર 9000 અબજ તારાઓ છે, પેલો માનશે નહીં, માને આટલી મોટી વાત નહીં માને, એને જ પાર મૂકો, આટલી નાની વસ્તુમાં લોકોનો ભરે, ખાલી કોક દાડો કોકને એવું કહી દેજો એ બાકડા પર બેસતા નહીં, બાકડાને હમણાં જ કલર કર્યો છે, હવે આવું જુઠ્ઠું બોલીને તમે ક્યાં કંઈ શું લઈ જવાના, તોય તમે કહેશો ને કે બાકડાને પર બેસતા નહીં, હમણાં જ કલર કર્યો, પ્યોર પ્લાન પર ભરોસો નહીં બેસે, પછી આંગળી આડે ચેક કરશે ભાઈ, ચોંટશે હા કે કલર છે, ઓકે તો મારા પર ભરોસો નહોતો, આવું થાય ઘણી વાર થાય, મને ઘણા કહે ને કે મજાક મજાકમાં હું કહું કે મેં તું પેલા થાંભલા નડતો નહીં, 440 વોલ્ટનો કરંટ લાગશે, પેલા એમ કે કોમેડિયન છે ચોંટી જાય, મને તો યાર તમે કોમેડિયન તો બધી વાતમાં કોમેડી ના, મેં કોઈ અહીંયા સિરિયસ હતો હું, પણ બહુ અઘરું પડ્યો સાહેબ જીવનની અંદર એવું થાય। એકવાર હું એક જણના પ્રસંગમાં ગયો હતો, તો જેના પ્રસંગમાં ગયો હતો ને ખુશ ખુશ થઈ ગયો, અમિત ખુવા યાર તમે મારા ભાઈ, પણ તમે આમંત્રણને માન આપીને આવ્યા બહુ ગમ્યું, મેં કહું સરસ સરસ, અરે યાર તમે આટલા મોટા કલાકાર થઈને મારા પ્રસંગમાં આવ્યા બહુ સરસ, સાહેબ લો પૂરી પીરસો ને મન કે વેટર માટે બોલા, એમ નહીં કે આયા છો તો થોડું કામમાં હેલ્પ કરાવો, મેં કહું સરસ બોલો, પછી ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર ભાઈબંધના લગ્નમાં પૂરી પીરસવા નીકળ્યા હતા, કેવી મજા પડે સાહેબ, કોક મને કે સેલ્ફી, મેં કહું ઉપર ઉપર પૂરી મૂકીને પૂરી જોડે અમે સેલ્ફી પડાવીએ, એવું અદભુત અદભુત થાય, મેં કહું યાર પૂરી વેચવા નહીં જાઉં, તું મને યાર મેં તું વેટરનું જ કામ મારી પાસે કરાવું છે તો પછી મેં તું મીઠાઈ આપ મને, તો આમ વેચું જ, મને જરાક એમ લાગે કે લોકોને એમ કહેવા થાય કે નહીં મીઠાઈ લઈને બધાને પર્સનલી ખવડાવવા નીકળ્યો છું મારા વાલ માટે, એવું એમ તમે મીઠાઈ હાલ આ પૂરી વેચવા નીકળું કેવો લાગો મને કે મીઠાઈમાં પૂરણપોળી છે, મેં કહું તો પૂરણપોળી હાલ હું બધાને ખવડે તો પૂરણપોળી હાલી તરત જ, હું જતો હતો મને ખબર નહીં, એના પોતાના લગ્ન હતા, એના સસરા જમવા બેઠા હતા, મતલબ વેવાઈ પક્ષના મેઇન માણસ વેવાઈ એ જમવા બેઠા હતા, એટલે ભાઈ તરત જ કીધું, મેં તો લો વેવાઈ થાવ ને તમે, હા ઓલો પૂડી લો પૂડી, ઓળખ્યો હું અમિત ખુવા હાસ્ય કલાકાર, કે હા ઓળખ્યા, મેં કહું સાહેબ પૂરણપોળી ખાવ પૂરણપોળી, મને કે નાના કે અમિતભાઈ રહેવા દો, મેં 8 પૂરણપોળી ઓલરેડી ખાધી છે, મેં કહું નાના સાહેબ ખાધી તો તમે 13 છે પણ મારાથી ગણાય થોડી, ખાવ ખાવ કે તો બોલો, પીઠમાં લાતો ઘૂસડી ઘૂસડી માર્યો બધા ભેગા થઈને, પણ બહુ મજા પડે સાહેબ, ઘણા બધા એવું થાય ને, આપણે છે અમુક ફ્રેઝ વાપરતા હોઈએ, એને સ્લેંગ કહેવાય અંગ્રેજી ભાષામાં, જે આપણા ડેલી રૂટીનના શબ્દો હોય ને, બે જતો રહ્યા મગજની નસ ના ખેંચી, મેં કહું મગજની નસ કેમ નહીં ખેંચાય, પેલા ઓપરેશન કરીને નસ ખેંચી હતી ને, મગજની નસ ખેંચાય કેમ નહીં, પણ લોકો આવા શબ્દો યુઝ કરે, તમે જુઓ અચાનક આપણે કોકની પર ઝઘડો થયો, એક લાફોમાં સીધો ગેરજીન પડે, મેં કહું તારા લાફામાં બહુ દમ કહેવાય સાલું, અહીં મારે ગેરજીન પડે છે, હજી આટલે સુધી વાંધો નહોતો સુધી, એકવાર એક ભાઈબંધે મને શું કીધું, એક લાફો મારે કે એક અડવા ઊંધા હાથની એક અવડા હાથની આવે ને દિલ્હી જઈને પડે, કે શું વાત, સેત ધીમે મારે છે ને મુંબઈમાં પ્રોગ્રામ છે મારો, હલકા હતા મારતો ને હું ફેર, પણ મુંબઈ ઉતરી ફ્લાઇટનો ખર્ચો બચે મારે, બોલો
બહુ અઘરું પડે સાહેબ, આને ક્યાં પહોંચો તમે? પણ ઘણા બધા એટલી અઘરી અઘરી ઘટનાઓ કરીને એક જણાએ મને કીધું તું મને કે તમને પ્રેમ થયો. મેં કીધું આવા અઘરા વિષય પર વાત નહીં કરે, ચપ્પલ ને ચપ્પલે મારે. મેં કહું એવું નહીં મને કે તમને પ્રેમ થયો, તમને લવ થયો. મેં કહું ના નથી. કેમ? મને કે યાર ભગવાન રામને પણ પહેલાં લવ થયેલો, ભગવાન રામને પણ પહેલાં લવ થયેલો. મેં કીધું એમ? પછી મને કે પછી ખુશ થયો. હવે આને ક્યાં પહોંચો બતાવો. પણ ઘણાને લડી જ લેવું હોય સાહેબ, ઘણાને લડી લેવું એટલે એને આપણે કંઈ પણ પૂછ્યું દોઢ દાડા જવાબ જ આલવાનો છે. એક જણાએ મને પૂછ્યું, મને કે અમિતભાઈ, મેં કહું આ બોલો, મને કે તમે જન્મ્યા ક્યાં? મેં કહું જન્મ્યો અમદાવાદમાં. વેરી ગુડ. કે ભણ્યા ક્યાં? મેં કહું ભણ્યો અમદાવાદમાં. ઓકે વેરી ગુડ, થેન્ક યુ, થેન્ક યુ. જતો રહ્યો. મેં કહું આમાં જાણીને તને હું મળી ગયું. મારી બાજુમાં એક બીજો ભાઈબંધ બેઠો હતો દેવાંગ, એને પૂછ્યું મને કે તમે જન્મ્યા ક્યાં? લોકો હું જન્મ્યો મુંબઈમાં. કે ભણ્યા ક્યાં? કે ભણ્યો અમદાવાદમાં. ઓહો, કે રોજ અપડાઉન કરતા હતા? એટલે ડફોળ કે જન્મ ત્યારથી કઈ ધ્યાન ત્યાં નહોતો રહેતો, એ પછી અમદાવાદ શિફ્ટ થયો હોય તો કે રોજ અપડાઉન કરતો જ પૂછી લેવું સારું. કે આ ક્યાં મેળ પડે, આને કઈ લેવા દેવા જ નથી. એવા જબરદસ્ત સવાલ પૂછે. મને ગેળાએ પૂછ્યું તું મને કે અમિતભાઈ તમને ખબર છે પ્રેમ શું છે? મેં કીધું આવા અઘરા સવાલ નહીં કરવાનો. અમે બે મિનિટ પહેલાં કહ્યું ચપ્પલ અને ચપ્પલ એમાં નહીં, તમને ખબર છે? મેં કીધું શું છે? મેં કે પ્રેમ સમર્પણ છે, પ્રેમ ત્યાગ છે. મને કે પ્રેમ સમર્પણ છે અમિતભાઈ? મેં તને ખબર લગ્ન શું છે? મને કે શું? મેં કહું આત્મસમર્પણ છે. તમને ખબર છે પ્રેમના લગ્નના પ્રકારો આવતા છે, આપણને બહુ આઈડિયા જ નહોતો. લગ્નમાં બે પ્રકાર આવે, એક આવે લવ મેરેજ ને બીજો આવે અરેન્જ મેરેજ. મેં બહુ બધા જ્ઞાની લોકોને વડીલોને પૂછ્યું, મેં કીધું લગ્નમાં બે પ્રકાર આવે છે, લવ મેરેજ ને અરેન્જ મેરેજ, એમાં ફરક શું? એમાં એક દાદા હતા 90 વર્ષના, એમણે મને બહુ સાચો જવાબ આપ્યો, છેક હૃદયની અંદર ઉતરી ગયો. મન કેમ બેતા હું તન તમ જમ બે હું તો બે ગયો. મેં કહ્યું દાદા કેમ મન તન જમ બેતા તને થમથી પહેલા થમ જમ છે? મેં કહું બોલો. મને કે અરેન્જ મેરેજ. મેં કહું બરાબર. અરેન્જ મેરેજમાં શું મન કમન છે? મેં કીધું શું હોય? મને કે તમે ક્યાંક રસ્તા પર ચાલતા જતા હો ને અચાનક તમને સાફ કહી નહીં જાય તો એને અરેન્જ મેરેજ થયા કહેવાય. મેં કહું બરાબર દાદા. લવ મેરેજ? મને કે લવ મેરેજમાં તમે કોબરાની આમે ડાન્સ કરતા હો, આવીને કહી નહીં જા મને, રેડી છું કહી નહીં જા, આવતો ને કહી નહીં જા. અને પછી તમને કોબરા દર્શન, તને લવ મેરેજ થયા કહેવાય. તમારો જ્ઞાન થઈ ગયું. પણ મને કે મને એક જણાએ કીધું તું મને કે તમને ખબર છે સ્ત્રીઓ બહુ ડિમાન્ડિંગ હોય છે. મને કે મેં કહું ડિમાન્ડિંગ એટલે? મને કે એમને બધી વસ્તુ ક્યાં સંતોષ હોતો જ નથી. કે મેં કહું તને કઈ રીતે ખબર? મને કે યાર હોય છે કે? મેં કહું તું સાબિત કરીને બતા કઈ રીતે? મને કે જો સ્ત્રીઓ બહુ ડિમાન્ડિંગ હોય છે, જે છોકરીની પાસે લાંબા વાળો હોય ને એના ટૂંકા વાળ જોઈતા હોય, બરાબર, જેની પાસે ઓલરેડી ટૂંકા વાળો એના લાંબા વાળ જોઈતા હોય, મેં કહું બરાબર, જેની પાસે કરલી વાળો એના સ્ટ્રેટ વાળ જોઈતા હોય, મેં કહું બરાબર, જેની પાસે ઓલરેડી સીધા સ્ટ્રેટ વાળો એને કરલી વાળ જોઈતા હોય, મેં કહું બરાબર. વાચી વાત છે, બધી સ્ત્રીઓ ડિમાન્ડિંગ હોય છે. પુરુષ તો મન કે આપણે જ માથા પર વાળ રહેત બહુ છે, આ ખાલી ના પડે કે બાકી આવા આવા તેવા આવા કોઈ ફેર પડતો જ નથી. કે વાતમાં દમ છે આની, પણ બહુ અઘરું. ઘણા એવું વિયર્ડ વિયર્ડ ટાઈપની ઇમેજિનેશન કરે ને શ્રીદત્તભાઈ, આપણને તાવ આવી જાય બે દિવસ માટે, એવું જબરદસ્ત લાવે. મને એક જણાએ કીધું તું મન કે ધારી લો કે મન કે અજય દેવગનને પાનનો ગલ્લો જ શું થાય? તે જુવા કેસરી વિચારત ખરી કે? મેં કહું મારે નહીં વિચારવું, તું તારું કામ કર ને. મને કે એમની ધારી લો, ધારી લો નાના પાટેકર ડોક્ટર હોત તો શું થાત? કે મેં કહું કંઈ નહીં, પેશન્ટ બધા હાઈપર બીપીમ ગુજરી જાત. મેં કીધું ક્યાં મેળ પડે? એક જણો તો એનથી અઘરું લાવ્યો, જબરદસ્ત અઘરું લાવ્યો. મને કે ધારી લો, ધારી લો. મને કે બાહુબલીમાં પેલી જે હિરોઈન હતી ને, કે મેં કીધું હતી ને બાહુબલીની જે હિરોઈન હતી, કે મેં હતી. મને કે એને ફરસાણની દુકાન હોત તો શું થાત? મેં કહું બહુ જોરદાર લાવ્યા. મેં કીધું બાહુબલીમાં જે હિરોઈન હતી દેવસ છે ને એને, મેં કીધું ધાલોક ફરસાણની દુકાન હોત તો કંઈ ના થાત, એ ફરસાણની દુકાને બેઠી હોત બાહુબલી તરત જ આવત આપણા પ્રભાતભાઈ. બાહુબલી આવીને તરત જ કહેત કે દેવ સેના જરા સેવ દેના, આવું થાત ને. કીધું ત્યાંથી ઘૂંટણમાં મારી મારીને ભગાડ રેટ ક્યાંય થઈ, મેં જતો રહ્યો બોલો. પણ ઘણી જગ્યાએ બહુ વિયર્ડ વસ્તુ થતી હોય. અમે હાસ્ય કલાકારો બધી જગ્યાએથી વસ્તુ શોધતા હોઈએ એવું તમને ઘણા બધા કલાકારોએ કીધું હશે, પણ સાચું કહું છું. જિંદગીનો સાહેબ સૌથી ફની અનુભવ તમારે કરવો હોય ને તો એક જ જગ્યાએ જવાનું, પશુઓના દવાખાને જાઓ. તમે પશુઓના દવાખાના જેવું ફની કંઈ થાય જ નહીં. તમારે ત્યાં કોઈ પશુ તમે પાળેલું ના હોય, બાજુવાળાનું હોય, એ દવાખાને લઈ જતા તમારે જોડે થવાનું. મારી બાજુમાં એક પડોશી રહે છે, એમને ત્યાં કૂતરું પાળેલું છે. અચાનક એક દિવસ બહુ ભસભસ કરતું હતું, મને કે અમિતભાઈ નવરા હોય તને લઈ જાવ. કે મેં કહું તને નવરો જ દેખાઉં છું. એને લઈને કૂતરાને લઈને હું પશુઓના દવાખાને ગયો. ત્યાં ગયો એટલે ત્યાં રજિસ્ટરમાં નામ નોંધતા હતા કે ભાઈ શું થાય છે, બહુ ભસભસ કરે. વેરી ગુડ, નામ બોલો. નામ મોતી. એનું નહીં તમારું બોલો. કે બોલો અમિત ખુવા. લખી નાખ્યું તો બોલો સાહેબ તકલીફ એની લખી, નામ મારું લખે. થોડી વાર તમે જુઓ તો આ હા હા બધા લોકો બેઠા હતા, ત્યાંથી આમ ઉપરથી એક સ્પીકર મોકલ્યો, તેમાંથી અવાજ આવે, અમિતભાઈ પૂછડીમાં સોજો છે, અંદર આવો. આ કેમ મેળ પડે? રાજેન્દ્રભાઈ સિંગડામાં લોહી નીકળે, અંદર આવો. તો બોલો મેળ જ ના પડે. મારી ક્યાં પૂછડી થઈ, ક્યાંથી સોજો કાઢ્યો? આને
પણ બહુ અઘરા લોકો આપણને મળે. શેરના માથે સવા શેર હંમેશા આવ્યો છે, નહેલા પર દહેલા હંમેશા આવ્યો છે. મને એકવાર એક જણાએ કીધું તું, મને કે અમિતભાઈ તમે આવડી બધી વાતો કરો છો, આટલા બધા યુટ્યુબ વિડીયો બનાવો છો, આટલા લોકોના સવાલના તમે બહુ જબરદસ્ત જબરદસ્ત જવાબ આપો છો. મને કે અમારી સોસાયટીમાં એક છોકરો છે 7 જ વર્ષનો છે, એ 7 જ વર્ષનો છે, તમારા કદાચ જોરદાર જવાબો આપે છે. મેં કહું તો મળવું પડે, હું એની સોસાયટીમાં ગયો, ત્યાં જો 7 વર્ષનું ટાબર્યું હતું, બેઠું તો આજુબાજુ 500 લોકોની ભીડ હતી. મેં કુલા છોકરો પોપ્યુલર છે. તરત મેં શું છે, મને કે તમે કોઈ પણ 3 સવાલ પૂછો, બધાને મોકો આપું છું. મેં કહું સરસ, તમે કોઈ પણ 3 સવાલ પૂછો, મેં જે જવાબ આપ્યા તમારી જિંદગીમાં સોલ્યુશન તમે નહીં વિચાર્યા હોય કે. મેં કહું તું લાવ્યો બસ યાર, મને કે બે જાઓ. મેં તું સરસ લાવો, મને કે 3000 રૂપિયા. મેં કહું છે ના 3 સવાલ ના કે. તમે કહો આ તો સારો ધંધો તારો, મને કે બે જાઓ 3 સવાલ પૂછો. 7 વર્ષનો છોકરો હતો સાહેબ, મારે 3 સવાલ પૂછવાના, બહુ અદભુત જવાબ આપશે એવું લોકોનું કહેવું હતું, તો હું બે ગયો. મેં પહેલો સવાલ પૂછ્યો, મેં કીધું ઠંડીમાં નાહવા માટે ગીઝર જોઈએ, એના સિવાય બીજો કયો ઓપ્શન ખરો? મને કે ગીઝર જોઈએ જ નહીં ઠંડીમાં નાહવા માટે. મેં કીધું તો શું જોઈએ? મને કે જીગર જોઈએ. તારો પહેલો સવાલ પૂરો, બીજો બોલ કે. મેં ખરું વાત તો હતી તારી, ઠંડીમાં નાહવા માટે ગીઝર ના જોઈએ, જીગર જોઈએ, વાત તારી હતી જ. મેં તું બીજો સવાલ ધારી લે કે, મેં કીધું મારા ઘરમાં મીઠાઈ બહુ બધી વધી હોય અને મીઠાઈ મારે સાચવી રાખવી હોય, તેનો બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન શું? એટલે મને કે ખાઈ જાઓ. આનાથી જાજુ બીજું શું, ખાઈ જાઓ કે? બીજો સવાલ પૂરો, ત્રીજો બોલો. મને છેલ્લા 1000 વધ્યા છે, હવે હું ત્રીજો આરો વિચારીને કરવો પડશે. એટલે મેં તરત જ કીધું, મેં કીધું આપણે ત્યાં પત્નીને તું કહીને બોલાવે, પતિને તમે કહીને બોલાવે, તો પતિદેવને આટલું માન કેમ મળે? ઘરમાં જો બધા, મેં તો જમાઈને બી કુમાર કહીને બોલાવે, મેં તો જમાઈને પતિને આને મેં કહું આટલું બધું માન કેમ મળે છે? એટલે મને કે સાહેબ એ તો બહુ સિમ્પલ છે, મને કે આમાં 1000 ના બગાડે કેમ? મને કે શહીદોને તો આપણે હંમેશા મને કે સન્માન આપવું જોઈએ ને. મેં કહું તું હળા તણ પકા, તું નીકળાય છે મારા આપણા ધંધા માંગે. પણ બહુ અદ્ભુત છે, આજના વિડીયોમાં આપણે આવી ઘણી બધી વાતો કરી છે જે મેં તમારી સમક્ષ રજૂ કરવાની કોશિશ કરી છે. અને આ વિડીયોને આપણે ધીરે ધીરે વિરામ તરફ લઈ જઈએ ત્યારે એક અદ્ભુત પ્રકારનો સવાલ મારે તમારી પર છૂટો ફેંકીને જવાનો હોય છે. પણ આ વખતે મારે તમને સવાલ નથી પૂછવો, પણ આજે હું તમને બધાને એક બહુ મજાની સલાહ આપીને જવાનો છું, એકદમ મફતમાં, ફ્રીમાં, એકદમ ફ્રી ઓફ કોસ્ટ, FOC હું તમને આપીને જોઉં. જુઓ, ફેસબુકથી, વોટ્સઅપથી, તમારે બધા સોશિયલ મીડિયાથી 1 દિવસમાં 1 કરોડ રૂપિયા કમાવા છે, એનું હું તમને મસ્ત સોલ્યુશન આપીને જઈશ એકદમ મફતની અંદર. પણ એ પહેલાં તમારે બધાએ મારું એક કામ કરવું પડે. મારું કામ એ કરવાનું છે કે વિડીયોને તમને બધાને જો આ વિડીયો ગમે હોય તો એને લાઈક કરો અને નીચે કમેન્ટ કરો કે મારી સલાહ સાચી છે, ખોટી છે, કે બહુ જોરદાર છે, કે બહુ વાહિયાત છે. જે તમારા મનમાં આવે બહુ મજાની કમેન્ટ કરો તો અમને એમ થાય કે તમને અમારો વિડીયો ગમ્યો. એની સાથે સાથે તમને આ વિડીયો ગમ્યો હોય તો બધા જ મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળે. ટાટા, બાય બાય. શું બાકી રહી ગયું? જઈ છે ને સલાહ. હા તો જુઓ, તમારે ફેસબુકથી, વોટ્સઅપથી, સોશિયલ મીડિયાથી કરોડો રૂપિયા કમાવા હોય તો એનો એકદમ સીધો સાદો રસ્તો એ છે કે તરત જ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જે હોય એની અંદર જાઓ, એને અનઇન્સ્ટોલ કરો અને કામ ધંધે વળગો. બીજું કંઈ લેવા દેવા જેવું છે નહીં, એમાં સાચું કહું છું. એટલે કામ ધંધે વળગો અને સાંજે ફ્રી પડો એટલે સિદ્ધાર્થ વ્યાસ યુટ્યુબ ચેનલ ખોલીને વિડીયો જુઓ, આનંદ કરો, જલસા કરો અને મજા કરો. આવી જ મજા માટે એક નવા વિડીયોમાં આપણે બધા જ પરત ફરીશું અને સાથે મળીશું. ત્યાં સુધી આપના મિત્ર અમિત ખુવાને રજા આપશો. ટાટા, બાય બાય. હસતા રહો, હસાવતા રહો.